હાઈ ફ્રેન્ડ, સેલ્સ બસ ચેનલમાં તમારું ફરી સ્વાગત છે. આજે આપણે જોઈશું IKDRC ના સ્પેશિયલ યુરિનરી સિસ્ટમના 100+ MCQ કે જે આવનારી એક્ઝામ માટે બહુ જ મહત્ત્વના છે. ક્લિયર? આ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કે તમને સબસ્ક્રાઇબ કરતાં 1 સેકન્ડ લાગશે, જ્યારે મને વિડીયો બનાવતા 4-5 કલાક લાગે છે. એટલે સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલશો નહીં. ચલો હવે શરૂઆત કરીએ. ધ એપિથેલિયલ ટીસ્યુ વિચ લાઇન ધ યુરિનરી બ્લેડર. યુરિનરી બ્લેડરની અંદર કયા પ્રકારના એપિથેલિયલ ટીસ્યુ આવેલા છે? એ કોલમનર, બી સ્ટેટિફાઈડ, સી સ્ક્વેમસ કે ડી ટ્રાન્ઝિશનલ. તો આની અંદર આપણો જવાબ આવશે, ડી ટ્રાન્ઝિશનલ. બરાબર, વિડીયો થોડો ફાસ્ટ જશે કારણ કે 100 MCQ આપણે 100+ MCQ કવર કરવાના છે. ક્લિયર? સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, અ પેશન્ટ એડમિટેડ વિથ એન ઓટોઇમ્યુન ડિઝીઝ આસ્ક ધ નર્સ વોટ ઇટ મીન્સ, વિચ ઓફ ધ ફોલોઈંગ વુડ બી ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ બાય ધ નર્સ. એટલે એક પેશન્ટ નર્સને પૂછે છે કે ઓટોઇમ્યુન ડિઝીઝ શું છે, તો નર્સ એનો શું જવાબ આપશે? પેશન્ટને એપ્રોપ્રિએટ રિસ્પોન્સ શું આપશે? કે ઇમ્યુનિ સેલ પ્રોડ્યુસ સો મેની એન્ટીબોડીઝ, કે ઘણી બધા પ્રકારની એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરે. બી ઇમ્યુનિ સેલ્સ ગ્રો એન્ડ મલ્ટીપ્લાય ટુ રેપિડલી, કે ઇમ્યુનિ સેલ્સ શું કરે, ઝડપથી વધે અને મલ્ટીપ્લાય રીતે વધે. સી ઇમ્યુનિ સેલ્સ આર નોટ પ્રોડ્યુસિંગ ઇન સફિશિયન્ટ અમાઉન્ટ, કે ઇમ્યુનિટીવાળા સેલ્સ જે હોય એ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થતા નથી. કે ઇમ્યુનિ સેલ્સ આર અનેબલ ટુ ડિસ્ટિંગ્યુશ બિટવીન સેલ્ફ એન્ડ નોટ સેલ્ફ, કે પોતાના સેલ્સ અને બીજાના સેલ્સને ઓળખી શકતું નથી. તો આની અંદર શું જવાબ આપશે નર્સ? કે ડી ઇમ્યુનિ, કે ઇમ્યુનિ સેલ્સ આર અનેબલ ટુ ડિસ્ટિંગ્યુશ બિટવીન સેલ્ફ એન્ડ નોટ સેલ્ફ. એટલે આપણો જવાબ આવશે ડી. શું જવાબ આવશે? આપણો જવાબ આવશે ડી. ચલો થર્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ, રિનલ પિરામિડ આર સેપરેટેડ બાય ધ, કે રિનલ પિરામિડ કોના દ્વારા સેપરેટ થાય છે? રિનલ કોર્ટેક્સ, રિનલ મેડ્યુલા, સી રિનલ કોલમ કે રિનલ પેલ્વિસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? રિનલ કોલમ મારફતે રિનલ પિરામિડ સેપરેટ થાય છે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન જુઓ, વિચ ઓફ ધ ફોલોઈંગ શુડ બી વિથ હેલ્ડ ઇન હિમોડાયાલિસિસ, કે જ્યારે હિમોડાયાલિસિસ ચાલતું હોય ત્યારે કઈ દવા આપણે બંધ કરીશું? ઇન્સ્યુલિન, બી એન્ટી હાઇપરટેન્સિવ, સી ડિગોક્સિન કે ડી બોથ, બી એન સી. તો આની અંદર આપણો જવાબ આવશે એન્ટી હાઇપરટેન્સિવ. પણ આની અંદર કન્ફ્યુઝન છે આ ક્વેશ્ચનની અંદર, કારણ કે આની અંદર ડિગોક્સિન પણ આવી શકે જવાબમાં. એટલે આમાં જવાબ બંને આવી શકે, બી અને ડી. બરાબર, ક્લિયર? એટલે બંને ઓપ્શન, ડિગોક્સિન પણ આપણે બંધ કરવી પડે કારણ કે પલ્સ રેટ શું કરે, હાર્ટ રેટ ડિક્રીઝ કરે છે. એટલા માટે આની અંદર આપણો ફાઇનલ આન્સર આવશે ડી. આમ જો ડિગોક્સિન ના હોય તો આપણો આન્સર આવશે એન્ટી હાઇપરટેન્સિવ. ક્લિયર? એટલે આ ક્વેશ્ચન જ કન્ફ્યુઝનવાળો છે, કાં તો એને ડિગોક્સિન આન્સર આપવાનો નહોતો. એટલે આ આન્સરના અનુસંધાનમાં આપણો જવાબ બોથ ઇન બી અને સી તમે આપી શકો. એટલે બંને આન્સર આવે આની અંદર, બી એન સી, બી અને ડી આન્સર આવશે. આમાં કયો? બી એન ડી આન્સર આવી શકે. ચલો ક્વેશ્ચન 5, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમ્પ્લિકેશન ઓફ યુરિનરી કેથરાઇઝેશન. યુરિનરી કેથરાઇઝેશન કરવાથી કયા પ્રકારનું કોમ્પ્લિકેશન થઈ શકે છે? એ યુરિનરી ઇનકોન્ટિનન્સ, બી હાઇપોએક્ટિવ બ્લેડર, સી હાઇપરએક્ટિવ બ્લેડર કે ડી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે યુટીઆઈ થાય, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન આપણો જવાબ આવશે. ચલો 6 નંબરનો ક્વેશ્ચન જુઓ, અ 4-year-old ચાઇલ્ડ સિન્ડ્રોમ ઇઝ બિંગ ટ્રીટેડ વિથ નેફ્રાઇટિક સિન્ડ્રોમ્સ ઇઝ બિંગ ટ્રીટેડ વિથ કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપી. એટલે કે 4 વર્ષનું બાળક છે, એને નેફ્રાઇટિક સિન્ડ્રોમ થયું છે, એને આપણે કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપીથી ટ્રીટ કરીએ છીએ. તો નર્સ રિવ્યુ ધ લેબોરેટરી રિપોર્ટ્સ ઓફ ધ ક્લાયન્ટ યુરિન ટુ ઇવેલ્યુએટ ઇફ ધ ટ્રીટમેન્ટ હેઝ બીન ઇફેક્ટિવ, વિચ ધ ફોલોઈંગ શુડ ડિક્રીઝ. એટલે કે આ કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપી ચાલુ છે બાળકની અંદર, તો નર્સ કઈ યુરિન ટેસ્ટનું ઇવેલ્યુએટ કરશે કે જે ઘટેલું હશે? તો એ પોલીયુરિયા, બી ઇમેચુરિયા, સી ગ્લાયકોસુરિયા કે ડી પ્રોટીનુરિયા. બરાબર, નેફ્રાઇટિક સિન્ડ્રોમ્સની અંદર શું થાય, પ્રોટીનુરિયા જતું હોય, તો પ્રોટીન ઘટેલું હોય તો એ યુરિનની અંદર આપણને ખબર પડશે કે કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપીથી પ્રોટીન ઘટે છે. બરાબર, તો આપણો જવાબ આવશે ડી, પ્રોટીનુરિયા. 7 નંબરનો ક્વેશ્ચન, BUN યુઝ ફોર કિડની ફંક્શન ટેસ્ટ સ્ટેન્ડ ફોર. એટલે BUNનું પૂરું નામ અહીંયા પૂછ્યું છે. બ્લડ યુરિયા નાઇટ્રોજન્સ, બ્લડ યુરિન નાઇટ્રોજન, બ્લડ યુરિક એસિડ નાઇટ્રોજન, બ્લડ યુરાસિલ નાઇટ્રોજન, બ્લડ યુરિયા નાઇટ્રોજન. તો BUNનું પૂરું નામ આવશે બ્લડ યુરિયા નાઇટ્રોજન. ક્લિયર? ચલો 8 નંબરનો ક્વેશ્ચન જુઓ, ધ અમાઉન્ટ ઓફ પ્રોટીન ઇન્ટેક ટુ ધ મેન્ટેન ડ્યુરિંગ રિનલ ફેલિયર. રિનલ ફેલિયર દરમિયાન પ્રોટીન ઇન્ટેક કેટલું લેવું જોઈએ? એ 40-60 ગ્રામ પર ડે, 60-80 ગ્રામ પર ડે, 20-40 ગ્રામ પર ડે, 80-100 ગ્રામ પર ડે. ડ્યુરિંગ રિનલ ફેલિયર પૂછ્યું છે. બરાબર, આ શબ્દ ધ્યાનમાં રાખજો, એ દરમિયાન 80-100 ગ્રામ પર ડે આપણે લેવું પડે.
9 નંબરનો ક્વેશ્ચન, વાઇલ અસેસિંગ અ ક્લાયન્ટ ડ્યુરિંગ પેરિટોનિયલ ડાયાલિસિસ, ડ્રેનેજ ઓફ ધ ડાયાલિસિસ ફ્રોમ ધ પેરિટોનિયલ કેવિટી હેઝ સીઝ બિફોર ધ રિક્વાયર્ડ વોલ્યુમ હેઝ રિટર્ન. આ શું કહેવા માગે છે કે જ્યારે પેશન્ટ્સને પેરિટોનિયલ ડાયાલિસિસ ચાલુ હોય એ દરમિયાન જે ડાયાલિસિસમાંથી જે ડ્રેનેજ આવતું હોય એ બંધ થઈ જાય અને વોલ્યુમ રિટર્ન જે પાછું આવવું જોઈએ ને એ બંધ થઈ જાય, તો આની અંદર આપણે પેશન્ટને શું ઇન્સ્ટ્રક્શન આપશો કે બંધ ના થાય? જો સીઝ થઈ ગયું હોય તો આપણે શું ઇન્સ્ટ્રક્શન આપીશું? અ ડ્રિંક ઓફ ગ્લાસ ઓફ વોટર, એ પાણી પીવું જોઈએ. ટર્ન ફ્રોમ સાઇડ ટુ સાઇડ, સી ડીપ બ્રીથ એન્ડ કફ, ડી રોટેટ ધ કેથેટર પીરિયોડિકલી. તો આની અંદર આપણે પેશન્ટને શું કહીશું કે ટર્ન સાઇડ ટુ સાઇડ ફેરે, એટલે કે જે ગ્રેવિટીના નિયમ પ્રમાણે જે ડાયાલિસિસમાંથી જેને જ આવવું જોઈએ પ્રોપરલી આવી શકે અને સીઝ થાય નહીં. કારણ કે હું તમને અત્યારે ડિસ્ક્રિપ્શન સમજાવી શકતો નથી, એટલો બધો ટાઈમ છે નહીં, બહુ લેન્ધી વિડીયો થઈ જશે, એટલા માટે અત્યારે આપણે આન્સર જ જોઈશું. 10 નંબરનો ક્વેશ્ચન, ક્રોનિક રિનલ ફેલિયર કોઝ ઓલ એક્સેપ્ટ, કે નીચેનામાંથી ક્રોનિક ફેલિયર થવાના કારણો કયા છે એકને છોડીને? એ હાઇપરટેન્શન, બી હાઇપરકેલેમિયા, સી હાઇપરકેલ્સિમિયા, કે ડી હાઇપોકેલ્સિમિયા. તો આની અંદર શું જવાબ આવશે? હાઇપરકેલ્સિમિયા થશે નહીં, હાઇપરકેલ્સિયમના કારણે ક્રોનિક રિનલ ફેલિયર થવાનું નથી. ઓકે, ચલો હવે આપણે જોઈએ 11 નંબરનો ક્વેશ્ચન, ડ્યુરિંગ હિમોડાયાલિસિસ વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ્સ ઇઝ યુઝ ટુ પ્રિવેન્ટ બ્લડ ક્લોટિંગ, કે હિમોડાયાલિસિસ ચાલતું હોય ત્યારે કઈ દવાનો ઉપયોગ આપણે બ્લડ ક્લોટ કરવા માટે કરીએ છીએ? એ એસ્પિરિન, બી વારફારિન, સી હિપેરિન, કે ડી પ્રોટામાઇન સલ્ફેટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? બ્લડ ક્લોટિંગ કરવા માટે આપણો જવાબ આવશે સી હિપેરિન આપીએ છીએ. ક્લિયર, બધા એમપી ક્વેશ્ચન છે. 12 નંબરનો ક્વેશ્ચન, અ પેશન્ટ વિથ આલ્બિમિનુરિયા ડેવલપ એડીમા બીકોઝ, કે પેશન્ટને આલ્બિમિનુરિયા થયેલું હોય તો એડીમા થવાનું કારણ શું? એ ફોલ ઇન ટીસ્યુ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, બી રાઇઝ ઇન પ્લાઝમા હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, સી ફોલ ઇન પ્લાઝમા કોલોઇડ ઓન્કોટિક પ્રેશર, ડી રાઇઝ ઇન ટીસ્યુ કોલોઇડ ઓસ્મોટિક પ્રેશર. એટલે કે ઓન્કોટિક પ્રેશર ઘટવાના કારણે એડીમાં આવે છે, એટલે જવાબ આવશે સી આપણો. શું આવશે? જવાબ આવશે સી, ફોલ ઇન પ્લાઝમા કોલોઇડ ઓન્કોટિક પ્રેશર. 30 નંબરનો ક્વેશ્ચન જુઓ, ઇન્ફ્લામેશન ઓફ ધ યુરિનરી બ્લેડર ઇઝ ટર્મ એઝ, યુરિનરી બ્લેડરની અંદર ઇન્ફેક્શન લાગે એને આપણે શું કહીએ છીએ? એ સેપ્સિસ, બી યુરિથ્રાઇટિસ, સી બ્લેડર સેપ્સિસ, કે ડી સિસ્ટાઇટિસ. તો આની અંદર આપણો જવાબ આવશે ડી સિસ્ટાઇટિસ. શું જવાબ આવશે? યુરિનરી બ્લેડર ઇન્ફેક્શન લાગે એને આપણે શું કહીએ છીએ? સિસ્ટાઇટિસ. 40 નંબરનો ક્વેશ્ચન જુઓ, નેફ્રેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ અ નર્વ, બી નેફ્રોન, સી કિડની, કે ડી લીવર. અને નેફ્રેક્ટોમીની અંદર આપણે કોના માટે યુઝ કરીએ છીએ? કિડની, કિડનીને રિમૂવ કરવા. નેફ્રોન જવાબ ના આપતા, નેફ્રોન એ ફંક્શનલ સ્ટ્રક્ચર, ફંક્શનલ અને સ્ટ્રક્ચરલ યુનિટ છે કિડનીનું, એટલે આનો આન્સર આવશે કિડની. ક્લિયર. 15 નંબરનો ક્વેશ્ચન, ઇન ફોલોઈંગ વિચ એન્ઝાઇમ્સ કંટ્રોલ ઇન ધ બીપી, બીપી કંટ્રોલ કરવા માટે નીચેનામાંથી કયો એન્ઝાઇમ જવાબદાર છે? એ પેપ્સિન, બી ઇરિથ્રોપોએટિન, સી રેનિન, કે ડી રેનિન. તો આની અંદર કન્ફ્યુઝ ના થતા, ડબલ એન ના આવે, એટલે આપણો આન્સર આવે સી. યાદ રાખજો રેનિન, આ રહ્યો રેનિન. ક્લિયર. રાસવાળો કે જે આખો મિકેનિઝમ છે ને કિડનીમાં એ. 16 નંબરનો ક્વેશ્ચન, બોથ ઓફ કિડની આર પ્રેઝન્ટ ઇઝ, કિડની કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય છે? થોરાસિક કેવિટી, ડોર્સલ સરફેસ ઓફ એબડોમિનલ કેવિટી, પેલ્વિક કેવિટી, કે ક્રેનિયલ કેવિટી. તો આની અંદર આપણો જવાબ આવશે બી ડોર્સલ સરફેસ ઓફ ધ એબડોમિનલ કેવિટી. 17 નંબરનો ક્વેશ્ચન, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ મીન્સ અ વોલ્યુમ ઓફ ફિલ્ટ્રેટ ફોર્મ બાય બોથ કિડની પર મિનિટ, વોલ્યુમ ઓફ યુરિન ફોર્મ બાય બોથ કિડની પર અવર્સ, વોલ્યુમ ઓફ યુરિન એક્સક્રેટેડ બાય કિડની પર મિનિટ, કે ડી વોલ્યુમ ઓફ વોટર એક્સક્રેટેડ બાય કિડની પર મિનિટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે કિડની એક કે પર મિનિટની અંદર કેટલો વોલ્યુમ ફિલ્ટરેટ કરે છે એ આપણો જવાબ આવશે, એટલે આપણો જવાબ આવશે એ, જી એફ આર. ક્લિયર. 18 નંબરનો ક્વેશ્ચન, ઇન એડલ્ટ જી એફ આર ઇઝ અબાઉટ, એડલ્ટમાં જી એફ આર કેટલો હોય છે? ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ એટ 200 per ml મિનિટ, બી 50 ml પર મિનિટ, સી 125 ml પર મિનિટ, કે ડી 30 ml પર મિનિટ. એડલ્ટની અંદર જી એફ આર આવે છે સી 125 ml પર મિનિટ. 19 નંબરનો ક્વેશ્ચન, ધ સબસ્ટન્સ વિચ ઇઝ કમ્પ્લીટલી રિએબ્સોર્બ્ડ બાય ધ કોન્જ્યુગેટેડ ટ્યુબ્યુલ્સ, એ કોન્જ્યુગેટેડ ટ્યુબ્યુલથી કયો સબસ્ટન્સ કમ્પ્લીટલી રિએબ્સોર્બ્શન એનું થઈ જાય છે, શોષણ થઈ જાય છે? એ યુરિક એસિડ, બી યુરિયા, સી ગ્લુકોઝ, કે ડી ક્રિએટિનાઇન. અને અંદર આપણો શું જવાબ આવશે? અને અંદર આપણો જવાબ આવશે સી, ગ્લુકોઝનું કમ્પ્લીટલી રિએબ્સોર્બ્શન થઈ જાય છે. 20 નંબરનો ક્વેશ્ચન, ધ હોર્મોન ધેટ ઇન્ક્રીઝ વોટર રિએબ્સોર્બ્શન ઇઝ, કે વોટરના રિએબ્સોર્બ્શન માટે કયો હોર્મોન્સ જવાબદાર છે? એડીએચ, એએનપી, સી એલ્ડોસ્ટેરોન, કે ડી પીટીએચ, એટલે પેરાથાઇરોઇડ હોર્મોન. તો આની અંદર આપણો શું જવાબ આવશે? વોટર રિએબ્સોર્બ્શન માટે જવાબદાર હોર્મોન છે એડીએચ. શું આવશે? એડીએચ. 21 નંબરનો ક્વેશ્ચન, ઇન હ્યુમન
બોડી કિડની એક્સટેન્ડેડ લેવલ ઓફ ધ ફોર્મ ધ એટલે કિડની હ્યુમન બોડીની અંદર ક્યાંથી ક્યાં સુધી આવેલી છે એ 8 થોરાસિક વર્ટિબ્રા ટુ 12 થોરાસિક વર્ટિબ્રા બી 12 થોરાસિક વર્ટિબ્રા ટુ 3rd લંબર વર્ટિબ્રા 10 થોરાસિક વર્ટિબ્રા ટુ 5 લંબર વર્ટિબ્રા કે 5 થોરાસિક વર્ટિબ્રા ટુ 3rd લંબર વર્ટિબ્રા તો આની અંદર આપણો શું જવાબ આવશે આની અંદર આપણો જવાબ આવશે 12 થોરાસિક વર્ટિબ્રા ટુ 3rd લંબર વર્ટિબ્રા ટી 12 ટુ એલ 3rd ક્લિયર એ રીતે યાદ રાખજો 22 નંબરનો ક્વેશ્ચન ધ રાઇટ કિડની ઇઝ યુઝલી સ્લાઇટલી લોઅર ધેન ધ લેફ્ટ ઇટ હેપન્સ બીકોઝ એટલે કે જમણી કિડની ડાબી કિડની કરતાં થોડી નીચી હોય છે એનું કારણ શું છે કે રાઇટ કિડની ઇઝ બિગર ધેન લેફ્ટ કે જમણી કિડની ડાબી કરતાં મોટી હોય છે લેફ્ટ કિડની ઇઝ બિગર ધેન રાઇટ કે ડાબી કિડની જમણી કરતાં મોટી હોય છે સી કોન્સ્ટેબલ સ્પેસ ઓક્યુપાઈડ બાય ધ લીવર ઇન ધ રાઇટ સાઇડ કે જમણી બાજુ લીવર આવેલું હોય છે એટલે કોન્સ્ટેબલ સ્પેસ ઓક્યુપાઈડ ધ હાર્ટ અને કે ત્યાં જગ્યાની અંદર હાર્ટ આવેલું છે એટલે આની અંદર શું આવશે કે જમણી બાજુ લીવરના કારણે જમણી કિડની કેવી હોય છે નીચી હોય છે ક્લિયર ચલો 23 નંબરનો ક્વેશ્ચન ડ્યુરિંગ ફિલ્ટ્રેશન્સ કેપિલરી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર બિલ્ડઅપ ઇન ધ ગ્લોમેરુલસ બીકોઝ કે જ્યારે ફિલ્ટ્રેશન્સની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કેપિલરી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ગ્લોમેરુલસના કોના કારણે બિલ્ડઅપ થાય છે તો શેપ ઓફ બાઉમેન કેપ્સ્યુલ ઇઝ કપ શેપ બી એફરન્ટ આર્ટિકલ ઇઝ નેરો ધેન એફરન્ટ સાઇઝ ઓફ એટલે સોરી એફરન્ટ નહીં ઇફરન્ટ જ આવશે સી સાઇઝ ઓફ બાઉમેન કેપ્સ્યુલ ઇઝ વેરી લાર્જ એફરન્ટ આર્ટિકલ ઇઝ નેરો ધેન આની અંદર શું આવશે કે આપણો જવાબ આવશે બી એફરન્ટ આર્ટિકલ નેરો હોવાના કારણે એ બાઉમેન કેપ્સ્યુલ ડ્યુરિંગ ફિલ્ટ્રેશન દરમિયાન હાઇડ્રોસ્ટેટિક પ્રેશર મેન્ટેન થાય છે ક્લિયર આન્સર બી 24 નંબરનો ક્વેશ્ચન વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ રિનલ થ્રેશોલ્ડ રિનલ થ્રેશોલ્ડ આપણે કોને કહીશું કિડની મેક્ઝિમમ કેપેસિટી ઓફ એક્સ્ક્રીશન ઓફ યુરિન કિડની મેક્ઝિમમ કેપેસિટી ફોર ફોર્મેશન ઓફ યુરિન કિડની મેક્ઝિમમ કેપેસિટી ફોર રીએબસોર્પ્શન ઓફ સબસ્ટન્સ કિડની મેક્ઝિમમ કેપેસિટી ફોર બીપી મેન્ટેનિંગ તો આની અંદર આપણો શું જવાબ આવશે રિનલ થ્રેશોલ્ડની અંદર એ આવશે કિડની મેક્ઝિમમ કેપેસિટી કે યુરિનને કેટલી બહાર કાઢી શકે એને આપણે શું કહીએ છીએ રિનલ થ્રેશોલ્ડ 25 નંબરનો ક્વેશ્ચન ધ એક્ટિવિટી ઓફ એટ્રિયલ ન્યુટ્રીયુરેટિક પેપ્ટાઇડ ઇન્ક્લુડ એએનપીની એક્ટિવિટી કઈ છે ડિક્રીઝ રિએબસોર્પ્શન ઓફ સોડિયમ ઇટ ડિક્રીઝ રિએબસોર્પ્શન ઓફ વોટર ઇટ ઇનહિબિટ સિક્રીશન્સ ઓફ એડીએચ અને આલ્ડોસ્ટેરોન કે ડી ઓલ એટલે એએનપી શું કામ કરે છે એએનપીનું ખાસ કામ છે સોડિયમનું રિએબસોર્પ્શન ડિક્રીઝ કરવું શું કામ કરે એ ડિક્રીઝ રિએબસોર્પ્શન ઓફ ધ સોડિયમ 26 નંબરનો ક્વેશ્ચન ધ લેન્થ ઓફ યુરેટર ઇઝ 10 to 15 સેન્ટીમીટર 25 to 30 સેન્ટીમીટર 45 to 50 સેન્ટીમીટર કે 80 to 90 સેન્ટીમીટર તો આની અંદર આપણો જવાબ આવશે 25 to 30 સેન્ટીમીટર યુરેટરની લંબાઈ હોય છે 27 ફોર ઇન્કમિંગ એન્ડ આઉટગોઈંગ ઓફ યુરિન થ્રુ બ્લેડર ટોટલ નંબર ઓફ ઓરિફાઇસ કે યુરિનરી બ્લેડરની અંદર આવે તો કેટલા ઓપનિંગ હોય છે તો કેટલા ઓરિફાઇસ હોય છે આની અંદર આપણો જવાબ આવશે ટોટલ 3 હોય છે કેટલા ટોટલ 3 ઓરિફાઇસ યુરિનરી બ્લેડરની અંદર જોવા મળે છે 28 નંબરનો ક્વેશ્ચન ફ્લુઇડ બેલેન્સ ઇન અવર બોડી ઇઝ મેન્ટેન બાય કે આપણા શરીરનું ફ્લુઇડ બેલેન્સ કોના દ્વારા મેન્ટેન થાય છે કિડની સ્કિન લંગ્સ કે હાર્ટ તો આની અંદર આપણો શું જવાબ આવશે કિડની મારફતે કોના મારફતે કિડની મારફતે ફ્લુઇડ બેલેન્સ મેન્ટેન થાય છે 29 નંબરનો ક્વેશ્ચન વેન ધ ઇરિગેટિંગ એન્ડ ઇન્ડવેલિંગ કેથેટર ધ નર્વ શુડ કે જ્યારે આપણે કેથેટરમાંથી ઇરિગેટ કરતા હોય ત્યારે નર્સ શું કરવું જોઈએ એ યુઝ સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ એન્ડ ફોલો સ્ટ્રિક્ટ સર્જિકલ એસેપ્સિસ બી વોર્મ ધ સોલ્યુશન ટુ બોડી ટેમ્પરેચર્સ ઈ સી ઇન્સ્ટેલ ધ ફ્લુઇડ અંડર હાઈ પ્રેશર કે ડી ઓલ ઓફ ધ અબોવ તો આની અંદર આપણો શું જવાબ આવશે ઓલ ઓફ ધી અબોવ બધું મેન્ટેન કરવું જોઈએ આ પેશન્ટ એઝ CRF ક્રોનિક રિનલ ફેલિયર ધ મેન ઇન્ડિકેશન ફોર હિમોડાયાલિસિસ કે CRF રૂપે છે અને હિમોડાયાલિસિસ કરવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું હોય કે આપણે કરવું જ પડે તો હાઇપરટેન્શન્સ એસઆઈટીસ હાઇપરકેલિમિયા કે એસિડોસિસ તો આની અંદર આપણો જવાબ આવશે હાઇપરકેલિમિયા શું આવશે હાઇપરકેલિમિયા 31st નંબર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન એસોસિએટેડ વિથ ક્રોનિક પેરિટોનિયલ ડાયાલિસિસ ઇઝ એટલે ક્રોનિક પેરિટોનિયલ ડાયાલિસિસ સાથેનું કયું કોમ્પ્લિકેશન છે તો ડાયરિયા ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ સી પેરિટોનાઇટિસ કે ડી પલ્મોનરી હાઇપરટેન્શન્સ તો આની અંદર આપણો જવાબ આવશે પેરિટોનાઇટિસ પેરિટોનિયલ ડાયાલિસિસનું કોમ્પ્લિકેશન શું છે પેરિટોનાઇટિસ 32 રિનલ ગ્લાયકોસુરિયા ઇઝ સીન વેન બ્લડ સુગર લેવલ ઇઝ કે બ્લડ સુગર લેવલ કેટલાથી વધી જાય તો રિનલ ગ્લાયકોસુરિયા આપણે કહીશું મોર ધેન 100 ml મોર ધેન 200 ml મોર ધેન 180 milligram કે મોર ધેન 50 milligram તો આની અંદર આપણો જવાબ આવશે મોર ધેન 180 milligram કરતાં વધી જાય તો આપણે શું કહીશું રિનલ ગ્લાયકોસુરિયા
33 સ્ટોન એસોસિએટ વિથ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ આર, કે યુરિનરી ટ્રેકના ઇન્ફેક્શનના કારણે કઈ સ્ટોન જોવા મળે છે? યુરિક એસિડ સ્ટોન, કેલ્શિયમ સ્ટોન, મિક્સ સ્ટ્રોઇડ સ્ટોન કે સી સિસ્ટાઇન સ્ટોન? તો આની અંદર આપણો જવાબ આવશે સી મિક્સ સ્ટ્રોઇડ સ્ટોન, કે જે ઇન્ફેક્શન સાથે સંકળાયેલી છે. 34 ધ મોસ્ટ રિલાયબલ વે ઓફ કલેક્ટિંગ યુરિન ઇઝ બાય, કે યુરિન કલેક્ટ કરવા માટેની મોસ્ટ રિલાયબલ વે કયો છે, એટલે કયો માર્ગ છે? તો મિડસ્ટ્રીમ વોઇડિંગ, બી કેથેટર એસ્પિરેશન્સ, યુરેથ્રલ કેથેટરાઇઝેશન કે ડી સુપ્રાપ્યુબિક એસ્પિરેશન્સ? અને અંદર આપણો જવાબ આવશે મિડસ્ટ્રીમ વોઇડિંગ. બરાબર, મિડસ્ટ્રીમ બેસ્ટ વે છે. 35 મોસ્ટ કોમન કોઝ ઓફ યુટીઆઈ, ઇકોલાઈ, વેગિનાલિસ, સ્ટેપ્ટોકોકાઈ કે સ્ટેફાઇલોકોકાઈ? તો આની અંદર આપણો જવાબ આવશે ઇકોલાઈ. શું આવશે? ઇકોલાઈ. યુટીઆઈ થવા માટેના જવાબદાર ઇકોલાઈ. 36 ટ્રીટમેન્ટ પ્લાન ઓફ સિસ્ટાઇટિસ ડઝ નોટ ઇન્ક્લુડ, કે સિસ્ટાઇટિસના ટ્રીટમેન્ટની અંદર નીચેના મુજબનો સમાવેશ થતો નથી. ઇનહિબિટ બેક્ટેરિયલ ગ્રોથ, ઇન્ટેક ઓફ કેફેન, આલ્કોહોલ, સ્પાઇસી ફૂડ, ઇન્ક્રીઝ ફ્લૂડ ઇન્ટેક, એડમિનિસ્ટર એન્ટીબાયોટિક. તો આની અંદર શું જવાબ આવશે? કે કેફેન કે આલ્કોહોલ આપણે પેશન્ટને આપવાનું નથી, અપાય નહીં, એટલે આપણો જવાબ આવશે બી. બરાબર. ચાલો 37 નંબર ક્વેશ્ચન જુઓ. મોસ્ટ કોમન ટાઈપ ઓફ રિનલ સ્ટોન ઇઝ, કે રિનલ સ્ટોન મોસ્ટ કોમન ટાઈપ કયો છે? કયા પ્રકારની રિનલ સ્ટોન મુખ્યત્વે જોવા મળે છે? કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ઓક્ઝાલેટ, યુરિક એસિડ કે સ્ટ્રોઇડ સ્ટોન? તો આની અંદર જવાબ આવશે કેલ્શિયમ ઓક્ઝાલેટ. શું આવશે? કેલ્શિયમ ઓક્ઝાલેટ મોસ્ટ કોમન ટાઈપની સ્ટોન છે. 38 ડેલી આઉટપુટ ઓફ યુરિન લેસ દેન 100 ml ઇઝ કોલ્ડ, કે યુરિન 100 ml કરતાં ઓછો થાય એને આપણે શું કહીએ છીએ? પોલીયુરિયા, એન્યુરિયા, પોલીયુરિયા કે પાયુરિયા? તો 100 ml કરતાં ઓછો થાય એને આપણે શું કહીએ છીએ? એન્યુરિયા. શું કહીએ છીએ? એન્યુરિયા. આપણો જવાબ આવશે બી. 39 નંબરનો ક્વેશ્ચન. ધ ક્લાયન્ટ ઇઝ એડમિટેડ ટુ ધ હોસ્પિટલ વિથ ક્રોનિક રિનલ ફેલિયર, એટલે શું એ CRF માટે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કર્યું છે. ડાયટ લો ઇન પ્રોટીન ઇઝ ઓર્ડર, કે પ્રોટીન ઓછા પ્રમાણમાં લેવાનું કીધું છે. તો એનું રેશનલ જો, એનું કારણ શું? લો પ્રોટીન ડાયટ લેવાનું. પ્રોટીન બ્રેકડાઉન ઇન ટુ ધ બ્લડ, યુરિન, નાઇટ્રોજન એન્ડ મેટાબોલિક વેસ્ટ. હાઈ પ્રોટીન ઇન્ક્રીઝ ધ સોડિયમ એન્ડ પોટેશિયમ લેવલ. હાઈ પ્રોટીન ડાયટ ડિક્રીઝ આલ્બ્યુમિન પ્રોડક્શન્સ. હાઈ પ્રોટીન ડાયટ ડિપ્લેટ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ. તો આની અંદર આપણે શું જવાબ આવશે? કે વધારે પ્રોટીન લઈએ તો પ્રોટીન બ્રેકડાઉન થઈ શું થાય? યુરિયા અને નાઇટ્રોજન બનાવે, એટલા માટે આપણે ઓછું લેવાનું કહીશું. આપણો જવાબ આવશે એ. શું આવશે? એ જવાબ આવશે. ચાલો 40 નંબરનો ક્વેશ્ચન જુઓ. ખારજીયા કેરેક્ટરાઇઝ બાય હેવી હાઇપોઆલ્બ્યુમિનિયા એન્ડ પ્રોટીનરિયા એડી અને એન એડીમાં સમા જોવા મળ્યા? યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, રિનલ ફેલિયર, એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ કે ડી નેફ્રોટિક સિન્ડ્રોમ્સ? તો આની અંદર આપણો જવાબ આવશે ડી નેફ્રોટિક સિન્ડ્રોમ. સમા જોવા મળે હાઇપોઆલ્બ્યુમિનિયા, પ્રોટીનરિયા અને એડીમાં. ત્રણે ત્રણ વસ્તુ નેફ્રોટિક સિન્ડ્રોમ્સની અંદર જોવા મળે. 41 વિચ અમોંગ ધ ફોલોઈંગ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ લિથલ ઇન ઇમ્પેર રિનલ ફંક્શન્સ, કે રિનલ ફંક્શન્સ કરવા માટે નીચેનો કઈ ઇલેક્ટ્રોલાઇટ જરૂરી છે? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ? તો આની અંદર આપણો જવાબ આવશે પોટેશિયમ. શું આવશે? પોટેશિયમ. 42 વિચ અમોંગ ધ ફોલોઈંગ વેલ એક્સપ્લેન ધ ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ ઓફ ધ ટિશ્યુ ઇન ધ યુરિનરી બ્લેડર, કે યુરિનરી બ્લેડરની અંદર જે ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ ટિશ્યુ હોય એને આપણે કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ સારી રીતે? એ શું કામ કરે? ચેન્જ ફ્રોમ ક્યુબિડલ ટુ કોલમનર, આર સિંગલ લેયર એન્ડ નોટ સ્ટેટિફાઈડ, કન્ટેન સ્પેસિફિક ઇલાસ્ટિક સબસ્ટન્સ ટુ એડ એક્સપાન્શન્સ, ચેન્જ શેપ ડિપેન્ડિંગ ટુ ઓન બ્લેડર ફૂલનેસ. એટલે જે ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ ટિશ્યુ શું કરે? એક્સપાન્શન્સ, સંકોચનના પ્રસરણનું કામ કરે. જ્યારે યુરિન ફૂલનેસ થાય ત્યારે આપણો જવાબ આવશે સી, ઇલાસ્ટિક પ્રકારના ટિશ્યુ ત્યાં આવેલા હોય છે. બરાબર. 43 નંબરનો વિચ ઓફ ધ ફોલોઈંગ સિમ્ટમ્સ ડુ યુ એક્સપેક્ટ ટુ સી ઇન અ પેશન્ટ્સ ડાયગ્નોસિસ વિથ એક્યુટ પાયલો નેફ્રાઇટિસ, કે એક્યુટ પાયલો નેફ્રાઇટિસનું પેશન્ટ્સ હોય તો એની અંદર નીચેનામાંથી કયું સિમ્ટમ્સ તમે એક્સપેક્ટ કરશો? તમને જરૂર દેખાશે કે આ સિમ્ટમ્સ પેશન્ટની અંદર હશે. જોન્ડિસ એન્ડ ફ્લેંક પેન, પોસ્ટોવર્ટિબ્રલ એંગલ ટેન્ડરનેસ એન્ડ ચિલ્સ, બર્નિંગ સેન્સેશન ઓન યુરિનેશન્સ, એ પોલીયુરિયા એન્ડ નોક્ચુરિયા. તો આની અંદર ખાસ ફીવર અને ફ્લેંક પેન વધારે જોવા મળે. તો આની અંદર આપણો જવાબ આવશે ફ્લેંક પેન એન્ડ જોન્ડિસ. શું જવાબ આવશે? ફ્લેંક પેન એન્ડ જોન્ડિસ. 44 વિચ પેશન્ટ ઇઝ એટ ગ્રેટેસ્ટ રિસ્ક ફોર ડેવલપિંગ અ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ, તો નીચેનામાંથી કયા લોકોને યુટીઆઈનું ઇન્ફેક્શન્સ વધારે રહેલું છે? તો 35 વર્ષ, 35 યર ઓફ વુમેન વિથ ફ્રેક્ચર રિસ્ટ, કે રિસ્ટનું ફ્રેક્ચર થયું એવી વુમેનને, 20 યર ઓફ વુમેન વિથ અસ્થમા, અસ્થમાની પેશન્ટ્સ હોય, 50 યર ઓફ પોસ્ટ મેનોપોઝલ વુમેન, કે 20 યર ઓફ વિથ એન્જાઇના. તો આની અંદર આપણો જવાબ આવશે
પોસ્ટ મેનોપોઝલ વુમન 50 યર ઓફ પોસ્ટ મેનોપોઝલ વુમન યુટીઆઈ થવાના ચાન્સીસ વધારે છે. 45 એન 18 યર ઓફ સ્ટુડન્ટ ઇઝ એડમિટેડ વિથ ડાર્ક યુરિન ફીવર એન્ડ ફ્લેક પેન એન્ડ ડાયગ્નોસિસ વિથ એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ. એટલે આ શાના સિમ્ટોમ્સ છે બધા? ગ્લોમેરુલર નેફ્રાઇટિસના સિમ્ટોમ્સ છે. વિચ વુડ મોસ્ટ લાઇકલી ટુ બી ધ સ્ટુડન્ટ હેલ્થ હિસ્ટ્રી. તો આપણે સ્ટુડન્ટની અંદર શું હિસ્ટ્રી લઈશું કે પહેલાં આપણે હિસ્ટ્રી લેવી પડે ગ્લોમેરુલર નેફ્રાઇટિસ થયું તો નીચેનામાંથી આપણે કે પેશન્ટને પહેલાં શું થયેલું હોવું જોઈએ, તો રિનલ કેલ્ક્યુલી, બી રિનલ ટ્રોમા, સી રિસેન્ટ સોર થ્રોટ, ફેમિલી હિસ્ટ્રી ઓફ એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ. તો આપણે એવી હિસ્ટ્રી લઈશું કે પેશન્ટને પહેલાં કોઈ સોર થ્રોટ થયેલું છે કે નહીં, તો આપણો જવાબ આવશે રિસેન્ટ સોર થ્રોટ. યાદ રાખજો આ, ક્લિયર? 46 નંબરનો ક્વેશ્ચન, આફ્ટર ધ ફર્સ્ટ હિમોડાયલિસિસ ટ્રીટમેન્ટ યુઅર પેશન્ટ ડેવલપ હાઇપરટેન્શન્સ, રિસ્ટલેસનેસ, હેડેક, મેન્ટલ કન્ફ્યુઝન્સ, નોઝિયા એન્ડ વોમિટિંગ, વિચ કન્ડિશન ઇઝ ઇન્ડિકેટેડ. કે હિમોડાયલિસિસ દરમિયાન, ટ્રીટમેન્ટ દરમિયાન આટલા આટલા સિમ્ટોમ્સ પેશન્ટની અંદર જોવા મળે છે તો કઈ કન્ડિશન્સ ડેવલપ થાય? ડિસએક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ્સ, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, હાઇપરવોલેમિયા કે આર્ટેરિયલ સ્ટીલ સિન્ડ્રોમ્સ. ક્લિયર? તો આની અંદર આપણો જવાબ આવશે આ બધા શું? હિમોડાયલિસિસની અંદર ડિસએક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ ના લક્ષણો છે. શાના? ડિસએક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ્સ. મેં મારા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું આ. 47 યુ આર પ્રિપેરિંગ ફોર યુરિનરી કેથેટરાઇઝેશન ઓફ અ ટ્રોમા પેશન્ટ્સ એન્ડ યુ ઓબ્ઝર્વ બ્લીડિંગ એટ ધ યુરિનરી બિએટસ, વિચ એક્શન હેઝ પ્રાયોરિટી? કે તમારે એક ટ્રોમાવાળું પેશન્ટ આવ્યું છે અને યુરિનરી કેથેટરાઇઝેશન કરવાનું છે અને ત્યાં યુરિનરી બિએટસની આજુબાજુ શું થાય છે? બ્લીડિંગ થાય છે. તો તમે શું કરશો? ઇરિગેટ એન્ડ ક્લીન ધ બિએટસ બિફોર કેથેટરાઇઝેશન, બી ચેક ધ ડિસ્ચાર્જ ફોર અકલ્ટ બ્લડ બિફોર ધ કેથેટરાઇઝેશન, હેવીલી લુબ્રિકેટ ધ કેથેટર બિફોર ઇન્સર્શન, કે ડી ડીલે કેથેટરાઇઝેશન એન્ડ નોટિફાય ધ ડૉક્ટર. જો ગુજરાતીમાં તમને કહી દઉં એટલે કે પહેલાં કેથેટર કરવાનું હોય તો મીટર્સના ભાગને ક્લીન કરવો, કે ત્યાં બ્લડ આવ્યું હોય તો બ્લડને ચેક કરશું, કે ભાગને લુબ્રિકેટ કરીને કેથેટર ઇન્સર્ટ કરીશું, કે ડૉક્ટરને જાણ કરીશું. તો આની અંદર આપણો જવાબ આવશે પહેલાં, કારણ કે બ્લીડિંગ છે એટલે આપણે શું કરવાનું? કેથેટરાઇઝેશન કરવાનું નથી અને ડૉક્ટરને જાણ કરવાની છે, બરાબર? કારણ કે બ્લીડિંગ છે એટલા માટે આપણો જવાબ છે કેથેટરાઇઝેશન ડીલે કરીશું અને ડૉક્ટરને જાણ કરીશું. 48 નંબરનો ક્વેશ્ચન, વેન પ્રોવાઇડિંગ ડિસ્ચાર્જ ટીચિંગ ફોર અ ક્લાયન્ટ વિથ યુરિક એસિડ કેલ્ક્યુલી, ધ નર્સ શુડ એન ઇન્સ્ટ્રક્શન ટુ એવોઇડ વિસ ટાઈપ ઓફ ડાયટ. એટલે કે યુરિક એસિડ કેલ્ક્યુલાય, કે સ્ટોન કયું છે? યુરિક એસિડ છે, બરાબર? હવે પછી આપણે ટીચિંગ આપવાનું છે કે ભાઈ કયા પ્રકારનો તારે ખોરાક લેવાનો નથી, તો એ લો કેલ્શિયમ, લો એક્ઝાલેટ, હાઈ ઓક્ઝાલેટ કે હાઈ પ્રોટીન ડાયટ. તો આની અંદર આપણે પેશન્ટને હાઈ પ્રોટીન ડાયટ લેવાનો નથી. ક્લિયર? તો હાઈ પ્રોટીન ડાયટ એટલે શું થાય? યુરિક એસિડનું પ્રમાણ વધી જાય. 49 નંબરનો ક્વેશ્ચન, ધ ક્લાયન્ટ હેઝ હિસ્ટ્રી ઓફ ક્રોનિક રિનલ ફેલિયર એન્ડ રિસીવ હિમોડાયલિસિસ ટ્રીટમેન્ટ 3 ટાઈમ પર વીક થ્રુ એન એવી ફિસ્યુરા ઇન અ લેફ્ટ ઇન ધ લેફ્ટ આર, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ટરવેન્શન ઇન્ક્લુડ ઇન ધ ક્લાયન્ટ પ્લાન ઓફ કેર. તો ક્લાયન્ટ CRF એની હિસ્ટ્રી છે, બરાબર? અઠવાડિયામાં 3 વાર હિમોડાયલિસિસ આપણે પેશન્ટનું કરીએ છીએ ને એવી ફિસ્યુલા ડાભા હાથે નાખેલી છે, તો આપણે પ્લાનની અંદર શું ઇન્ટરવેન્શન કરશું? કીપ એન એવી ફિસ્યુલા સાઇડ ડ્રાય, કીપ ધ એવી ફિસ્યુલા રેપ ઇન ગોસ, એવી ફિસ્યુલાને ડ્રાય રાખીશું કે ગોસથી વીંટાળીશું, કે ત્યાં બ્લડ પ્રેશર લેશું નહીં લેફ્ટ આર્મ પર, કે CD અસેસ ધ એવી ફિસ્યુલા ફોર બિલ્ટ એન્ડ ડ્રીલ થ્રીલ. હવે આની અંદર ખાસ જુઓ કે આની અંદર આપણો શું જવાબ આવશે કે અસેસ ધ એવી ફિસ્યુલા બ્રિટ એન્ડ થ્રીલ માટે આપણે શું કરીશું? અસેસ કરીશું, બરાબર? કે બરાબર કાર્ય કરે છે કે નહીં આપણે ખાસ જોવું પડે. 50 નંબરનો ક્વેશ્ચન, ઇન ક્લાયન્ટ ઇન રિનલ ફેલિયર વિચ અસેસમેન્ટ ફાઇન્ડિંગ મે ઇન્ડિકેટ હાઇપોકેલ્સેમિયા. કે નીચેનામાંથી કયું લક્ષણ તમને હાઇપોકેલ્સેમિયાનું દેખાય છે રિનલ ફેલિયરની અંદર? રિનલ ફેલિયરની વાત છે. એ હેડેક, સી સીરમ કેલ્શિયમ લેવલ ઓફ 7 mg/dL, ઇન્ક્રીઝ બ્લડ કોગ્યુલેશન્સ, કે ડાયરિયા. તો આની અંદર શું જોવા મળશે? રિનલ ફેલિયરની અંદર ડાયરિયા હોય તો સમજી લેવાનું કે હાઇપોકેલ્સેમિયાનું પેશન્ટ છે, હાઇપોકેલ્સેમિયાનું પેશન્ટ જોવા મળે. 51 એન ઇન્ક્રીઝ ઇન ધ કોન્સન્ટ્રેશન્સ ઓફ પ્લાઝમા પોટેશિયમ કોઝ ઇન્ક્રીઝ ઇન. કે આની અંદર કોન્સન્ટ્રેશન પ્લાઝમા પોટેશિયમ ઇન્ક્રીઝ થવાનું કારણ શું છે? રિલીઝ ઓફ રેનિન, કે રેનિનને રિલીઝ થવાથી, સિક્રીશન ઓફ આલ્ડોસ્ટેરોન, સિક્રીશન ઓફ ADH, રિલીઝ ઓફ નાઇટ્રોયુરેટિક હોર્મોન. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે પોટેશિયમ ઇન્ક્રીઝ થવાનું મુખ્ય કારણ છે કે સિક્રીશન ઓફ આલ્ડોસ્ટેરોનના કારણે આ જોવા મળે છે. 52 વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કન્સર્નિંગ ધ કિડની ઇઝ ફોલ્સ. કે નીચેનામાંથી કયું કારણ એવું બતાવે છે કે કિડની ફોલ્સ થઈ છે, એટલે કે કિડનીનું સ્ટેટમેન્ટ ખોટું છે એવું બતાવે છે. શું? કે 3 સાચા છે
અને એક ખોટું છે. તો દે આર રેટ્રોપેરિટોનિયલ રેટ્રોપેરિટોનિયલ બી દે ઇચ કન્ટેન્સ 6-12 રિનલ પિરામિડ, દે ઇચ હેવ અ ડિસ્ટિક રિનલ કોર્ટેક્સ એન્ડ રિનલ મેડ્યુલર રિજિયન, દે આર પોઝિશન્સ બિટવીન 3rd એન્ડ 5th લંબાર. તો આની અંદર શું આવશે કે આપણે જોયું હતું કે આની અંદર જવાબ આવશે 5th લંબાર સુધી ના જાય, કારણ કે આપણે શું જોયું T12 L3 જોયું હતું ને આપણે, ક્લિયર? એટલે જવાબ આવશે ડી આપણો. શું આવશે? ડી. ખોટું છે સેન્ટેન્સ એમ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઇન વિચ યુરિન ફ્લો થ્રુ ધ કિડની ટુવર્ડ્સ ધ યુરિનરી બ્લેડર. એટલે કિડનીમાંથી જે યુરિન યુરિનરી બ્લેડર સુધી આવે છે એનો નીચેનામાંથી સિક્વન્સ શું છે? રિનલ પેલ્વિસ, મેજર કેલિક્સ, માઇનર કેલિક્સ કે પેપિલરી ડક્ટ કે યુરેટર. બી પેપિલરી ડક્ટ, માઇનર કેલિક્સ, મેજર કેલિક્સ, રિનલ પેલ્વિસ કે યુરેટર. સી માઇનર કેલિક્સ, મેજર કેલિક્સ, પેપિલરી ડક્ટ કે રિનલ પેલ્વિસ યુરેટર. ડી પેપિલરી ડક્ટ, મેજર કેલિક્સ, માઇનર કેલિક્સ, યુરેટર કે રિનલ પેલ્વિસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? એની અંદર આપણો જવાબ આવશે બી, પેપિલરી ડક્ટ, માઇનર કેલિક્સ, મેજર કેલિક્સ, રિનલ પેલ્વિસ અને યુરેટર્સ. ક્વેશ્ચન 54. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કન્સર્નિંગ ધ યુરેટર ઇઝ ફોલ્સ. કે નીચેનામાંથી યુરેટર માટેનું કયું સ્ટેટમેન્ટ ખોટું છે? તો મ્યુકોસા ઓફ ઇચ યુરેટર કમ્પોઝ 2 ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ, બી દેર આર કમ્પોઝ ઓફ 3 ટ્યુનિક્સ, સી મસ્ક્યુલર પેરિસ્ટાલ્સિસ વેવ્સ મૂવ યુરિન થ્રુ ધ યુરેટર્સ, દે આર લોકેટેડ વિધિન ધ પેરિટોનિયલ કેવિટી. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે કે આ પેરિટોનિયલ કેવિટીમાં હોતું નથી યુરેટર. બરાબર, ખોટો આન્સર છે. એટલે આપણો જવાબ આવશે ડી. શું આવશે? જવાબ આવશે ડી. ચલો 55. ધ ક્લાયન્ટ વિથ એક્યુટ રિનલ ફેલિયર હેઝ સીરમ પોટેશિયમ લેવલ ઓફ 6 mEq/L. ધ નર્સ વુડ પ્લાન વિચ ઓફ ધ ફોલોઈંગ. કે સીરમ પોટેશિયમ લેવલ કેટલું વધી ગયું છે? 6 કરતાં વધી ગયું છે. તો આપણે શું પ્લાન કરીશું? ચેક ધ સોડિયમ લેવલ, પ્લેસ ધ ક્લાયન્ટ ઓન ધ કાર્ડિયક મોનિટર એઝ પ્રાયોરિટી એક્શન્સ, ઇન્ક્રીઝ વેજીટેબલ ઇન ધ ડાયટ, બી અલાઉ ધ એક્સ્ટ્રા 1500 ઓફ ફ્લુઇડ ઇનટેક ટુ ડાયલ્યુટ ધ ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન્સ. તો એની અંદર આપણો શું જવાબ આવશે? કે પેશન્ટના પોટેશિયમ વધી ગયો તો હાઇપરકેલેમિયાની કન્ડિશન્સ થાય, તો હાઇપરકેલેમિયા શું કરે? એરિથમિયાની કન્ડિશન્સ કરી શકે. તો આપણે પેશન્ટના કાર્ડિયક મોનિટર માટે મૂકીશું. શું કરીશું? આપણી પ્રાયોરિટી એક્શન શું રહેશે? કે આ પેશન્ટ્સના આપણે કાર્ડિયક મોનિટર માટે મૂકીશું. ચલો 56 નંબરનો ક્વેશ્ચન જુઓ. ધ ક્લાયન્ટ ઇઝ એડમિટેડ ટુ ધ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ ફોલોઈંગ અ મોટર વ્હીકલ એક્સિડન્ટ. એટલે મોટર વ્હીકલ એક્સિડન્ટવાળું પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું છે. ધ ક્લાયન્ટ વોઝ વિયરિંગ લેફ્ટ સીટ બેલ્ટ વેન ધ એક્સિડન્ટ અકર ઇન ધ નાવ. ધ ક્લાયન્ટ ઇઝ ઇમેચ્યુરિયા એન્ડ લોઅર એબડોમિનલ પેન. પેશન્ટને શું થયું છે? કે ઇમેચ્યુરિયાની કન્ડિશન બ્લીડિંગ આવે છે અને એબડોમિનલ પેન થાય છે. ટુ અસેસ ફર્ધર વેધર ધ પેન ઇઝ કોઝ બાય બ્લેડર ટ્રોમા. અને આપણે વધારે પડતું અસેસ કર્યું તો આપણને જાણવા મળ્યું કે બ્લેડર ટ્રોમા પણ થયેલો છે. તો નર્સ આસ્ક ધ ક્લાયન્ટ ઇફ ધ પેન ઇઝ રિફર્ડ વિચ ઓફ ધ ફોલોઈંગ એરિયા. તો બ્લેડર ટ્રોમાના કારણે નર્સ શું પૂછે? કે ભાઈ દુખાવો કઈ જગ્યાએ જાય છે? હિપ, શોલ્ડર, અમ્બિલિકસ કે પોસ્ટો વર્ટિબ્રલ એંગલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે દુખાવો કઈ બાજુ જશે? તો દુખાવો જશે શોલ્ડર બાજુ. બરાબર, બ્લેડર ટ્રોમાના કારણે ક્યાં જશે? શોલ્ડર બાજુ આપણો જવાબ આવશે. 57 નંબરના ક્વેશ્ચન જુઓ. ધ નર્સ ઇઝ ટેકિંગ ધ હિસ્ટ્રી ઓફ અ ક્લાયન્ટ હુ હેઝ હેડ બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા ઇન ધ પાસ્ટ. ધ ટુ ડિટરમાઇન. એટલે કે પેશન્ટની કેવી હિસ્ટ્રી છે? કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા પેશન્ટના ભૂતકાળમાં થયેલો છે. ટુ ડિટરમાઇન વેધર ધ ક્લાયન્ટ કરન્ટલી એક્સપિરિયન્સ ડિફિકલ્ટી. અને પેશન્ટને અત્યારે પણ તકલીફ થઈ રહી છે. ધ નર્સ આસ્ક ધ ક્લાયન્ટ અબાઉટ ધ પ્રેઝન્સ વિચ અર્લી સિમ્ટમ્સ. તો પેશન્ટની અંદર અત્યારે પ્રેઝન્સની અંદર કયું સિમ્ટમ્સ પહેલાં જોવા મળશે? નોક્ચુરિયા, યુરિનરી રિટેન્શન્સ, અર્જ ઇન્કોન્ટિનન્સીસ, ડિક્રીઝ ફોર્સ ઇન ધ સ્ટીમ યુરિન. તો આની અંદર શું જવાબ આવશે? કે પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા હોય તો અત્યારે એના અંદર કયું પ્રેઝન્ટ હશે સિમ્ટમ્સ? તો ડિક્રીઝ ફોર્સ ઇન ધ સ્ટીમ યુરિન. બરાબર, કે યુરિન સ્ટીમ એના છે શું થશે? ઘટી જશે. 58 નંબરનો ક્વેશ્ચન. અ ક્લાયન્ટ ન્યૂલી ડાયગ્નોઝ વિથ રિનલ ફેલિયર હેઝ જસ્ટ બીન સ્ટાર્ટેડ ઓન પેરિટોનિયલ ડાયાલિસિસ. ડ્યુરિંગ ધ ઇન્ફ્યુઝન્સ ઓફ ધ ડાયાલિસેટ ધ ક્લાયન્ટ કમ્પ્લેન ઓફ એબડોમિનલ પેન. વિચ એક્શન્સ બાય ધ નર્સ ઇઝ એપ્રોપ્રિએટ. એટલે શું કહેવા માગે છે? કે રિનલ ફેલિયરનું પેશન્ટ ડાયગ્નોઝ શું છે? આપણે રિનલ ફેલિયર છે ને, આપણે પેરિટોનિયલ ડાયાલિસિસ ચાલુ કર્યું છે. બરાબર, હવે ઇન્ફ્યુઝન ચાલુ હોય એ દરમિયાન પેશન્ટને શું થાય છે? એબડોમિનલ પેન થાય છે. તો નર્સને શું કરવાનું? યાદ રાખવાનું, ટૂંકમાં એવું કહેવા માગે છે કે પેરિટોનિયલ ડાયાલિસિસ ચાલુ છે એ દરમિયાન પેશન્ટને એબડોમિનલ પેન્સ છે. તો એઝ અ નર્સ તરીકે તમે શું કરશો? તો સ્ટોપ ધ ડાયાલિસિસ, સ્લો ધ ઇન્ફ્યુઝન્સ, સી ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ટુ બી ઇન્ફ્યુઝ, કે ડી એક્સપ્લેન ધેટ પેન વિલ સબસાઇડ આફ્ટર ધ ફર્સ્ટ ફ્યુ એક્સચેન્જ. બરાબર, કે થોડું જશે અને પછી પેન શું થઈ જાય? સબસાઇડ થઈ જાય. તો આની અંદર આપણો જવાબ આવશે ડી. શું આવશે આની અંદર? આપણો જવાબ આવશે ડી, એક્સપ્લેન ધ
દેટ કે પેન વિલ સબસાઇડ આફ્ટર ધ ફર્સ્ટ ફ્યુ એક્સેન્સ થોડું જશે એના પછી પેન સબસાઇડ થઈ જશે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે વિડીયો બનાવવામાં બહુ જ ટાઈમ લાગે છે બરાબર, જે હું તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યો છું તો મને પણ થોડો બેનિફિટ મળવો જોઈએ. ચાલો 59 ક્વેશ્ચન. વિચ ડાયગ્નોસિસ ટેસ્ટ ઇઝ અ સેન્સિટિવ ઇન્ડિકેટર ઓફ ક્રોનિક રિનલ ફેલિયર વિલ નીડ ટુ બી ક્લોઝલી મોનિટર બાય નર્સ. કે ક્રોનિક રિનલ ફેલિયરના પેશન્ટ્સની અંદર આપણે કયું ઇન્ડિકેટર એટલે કે કયો ડાયગ્નોસિસ કરાવી શકીએ જે ખાસ જોવા મળશે? તો સિરમ ક્રિએટિન લેવલ, બી યુરિન સ્પેસિફિક ગ્રેવિટી, સી સિરમ સોડિયમ લેવલ કે ડી યુરિક એસિડ લેવલ. તો આની અંદર શું જોવાનું છે આપણે ખાસ? સિરમ ક્રિએટિન લેવલ. શું જોઈશું? સિરમ ક્રિએટિન લેવલ એ સેન્સિટિવ ઇન્ડિકેટર છે બરાબર. 60 નંબરનો ક્વેશ્ચન જુઓ. નોર્મલ એનિયન ગેપ ઇઝ 3-6 પર લિટર, 6-12 એમિક્યુ પર લિટર, 12-18 એમિક્યુ પર લિટર, 18-24 એમિક્યુ પર લિટર. તો આની અંદર આપણો જવાબ આવશે એનિયન ગેપ એ 6-12 એમિક્યુ પર લિટર છે. 61 નંબરનો ક્વેશ્ચન. નોર્મલ બ્લડ ફ્લો ઇન ડાયાલિસિસ ફોર હિમોડાયાલિસિસ. કે હિમોડાયાલિસિસની અંદર નોર્મલ ડાયાલિસિસનો બ્લડ ફ્લો આપણે કેટલો રાખીએ છીએ? 250-15 એમ એલ પર મિનિટ, 1500-1800 એમ એલ પર મિનિટ, 50-150 પર એમ એલ પર મિનિટ, કે 25-50 પર મિનિટ. તો આની અંદર આપણો જવાબ આવશે 250-50, લગભગ 300-500 હોય છે બરાબર. એટલે આપણો જવાબ આવશે એ. તો 62 નંબરનો ક્વેશ્ચન જુઓ. ઇફેક્ટ ઓન સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન ઇન ડાયાબિટિક ઇન્સિપિડિસ. કે ડાયાબિટિક ઇન્સિપિડિસની અંદર સ્પેસિફિક ગ્રેવિટીમાં શું જોવા મળે છે? ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, નો ઇફેક્ટ, ફર્સ્ટ ઇન્ક્રીઝ ધેન ડિક્રીઝ. તો આની અંદર જવાબ આવશે ડિક્રીઝ થાય. શું થાય? ડાયાબિટિક ઇન્સિપિડિસવાળા પેશન્ટની અંદર સ્પેસિફિક ગ્રેવિટી ડિક્રીઝ થાય છે. ચલો 63 નંબરનો ક્વેશ્ચન. સાઇટ ઓફ એક્શન ઓફ એડીએચ. એડીએચનું એક્શન કઈ જગ્યાએ જોવા મળે છે? પ્રોક્સિમલ કોન્યુટર ટ્યુબ્યુલ્સ, ડિસ્ટલ કોન્યુટર ટ્યુબ્યુલ્સ, કલેક્ટિંગ ડક્ટ, નેસન્ડિક લૂપ, પેરાથાઇરોઇડ હોર્મોન, એક્ટોન કિડની. તો આની અંદર એડીએચ ક્યાં કામ કરે? ડીસીટીમાં. અને ડીસીટીમાં એ કામ કરે છે અને કલેક્ટિંગ ડક્ટમાં એ કામ કરે, પણ વધારે ડીસીટીમાં કરે બરાબર. એટલે આપણે આન્સર માન્ય રાખશું બી, ડીસી કલેક્ટિંગ ડક્ટમાં પણ કામ કરે છે. 64 પેરાથાઇરોઇડ હોર્મોન, એક્ટોન કિડની, કોઝિન. કે પેરાથાઇરોઇડ હોર્મોન કિડનીમાં શું કામ કરે છે? કેલ્શિયમ રિટેન્શન, ફોસ્ફેટ લોસ, કેલ્શિયમ લોસ, ફોસ્ફેટ રિટેન્શન, લોસ ઓફ બોથ કેલ્શિયમ એન્ડ ફોસ્ફેટ, રિટેન્શન ઓફ કેલ્શિયમ એન્ડ ફોસ્ફેટ. તો આની અંદર શું આવશે? કેલ્શિયમ રિટેન્શન કરે અને ફોસ્ફેટ લોસ કરે. તો આપણો આન્સર આવશે એ. 65 અ પેશન્ટ ઇઝ એક્સપ્રેસિંગ વિચ ટાઈપ ઓફ ઇનકન્ટિન્યન્સ ઇફ સી એક્સપિરિયન્સિંગ લીકિંગ યુરિન વેન સી કફ્સ, સ્નીઝ એન્ડ લિફ્ટ હેવી હેડ. એટલે આ ટૂંકમાં એવું કહેવા માગે છે કે યુરિન કન્ટિન્યન્સનો એવો કયો પ્રકાર છે કે જેની અંદર પેશન્ટ ખાંસી ખાય કે છીંક ખાય તો યુરિન લીકેજ થઈ જાય? તો ઓવરફ્લો, ડિસ્ટ્રેસ, સી અર્જ કે ડિફંક્શનલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? સ્ટ્રેસ. કે આની અંદર સ્ટ્રેસ ઇનકન્ટિન્યન્સની અંદર પેશન્ટ ખાંસી ખાય કે છીંક ખાય તો પણ યુરિન લીક થઈ જતું હોય છે. ચલો 66 નંબરનો ક્વેશ્ચન. અ ક્લાયન્ટ હુ હેઝ અ હિસ્ટ્રી ઓફ ગાઉટ ઇઝ ઓલ્સો ડાયગ્નોઝ વિથ યુરોલિથિયાસિસ. ધ સ્ટોન આર ઓફ યુરિક એસિડ ટાઈપ. નર્સ ગીવ ધ ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન ટુ લિમિટ ઇન્ટેક વિથ ઓફ ફૂડ. એટલે પેશન્ટને યુરોલિથિયાસિસ છે પણ કઈ છે? સ્ટોન કઈ છે? યુરિક એસિડ સ્ટોન છે. તો યુરિક એસિડની સ્ટોન હોય તો પેશન્ટને કયા પ્રકારનું ડાયટ ઓછો લેવા માટે કહેવાનું છે? તો આપણે જોયું આગળ કે હાઈ પ્યુરિન ડાયટ લેવાનો નહીં. તો હાઈ પ્યુરિન ડાયટ નીચેનામાંથી શું આવશે? એપલ, લીવર, કેરોટ કે મિલ્ક. તો આ હાઈ પ્યુરિન ડાયટ કયો કહેવાય? લીવર. શું કહેવાય? લીવર. હાઈ પ્યુરિન ડાયટ કયો? તો આની અંદર આપણો જવાબ આવશે લીવર. ક્લિયર? ચલો 67 નંબરનો ક્વેશ્ચન. ઇન અ પેશન્ટ વિથ હાઇપરટોનિક ગ્લુકોઝ એક્યુટ રિનલ ફેલિયર, ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝ એન્ડ સોડિયમ બાય કાર્બોનેટ કેન બી યુઝ ટુ ટ્રીટ. કે પેશન્ટને કયું છે? હાઇપરટોનિક ગ્લુકોઝ એક્યુટ રિનલ ફેલિયરની પેશન્ટ છે. એની અંદર આપણે ઇન્સ્યુલિન અને સોડિયમ બાય કાર્બોનેટ કેમ આપવું છે સારવાર માટે આપવાનું છે? કે કોની સારવાર માટે આપણે આપીશું? હાઇપરનેટ્રેમિયા, હાઇપોકેલેમિયા, હાઇપરકેલેમિયા કે હાઇપર કેલ્શિયમિયા. તો કેમ આપવું પડે? ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન ERFની અંદર બાય કાર્બોનેટ ઇન્સ્યુલિન આપણે આપીએ તો હાઇપરકેલેમિયાની કન્ડિશનને ટ્રીટ કરવા માટે આપણે આપીએ છીએ. ક્લિયર? 68 નંબરનો ક્વેશ્ચન જુઓ. ધ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ ઇન ધ બોડી ઇઝ રેગ્યુલેટેડ બાય વિચ ઓર્ગન? કિડની, હાર્ટ, લીવર કે પેરાથાઇરોઇડ. કોના દ્વારા મેન્ટેન થાય ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ? તો કિડની મારફતે. કોના મારફતે? કિડની મારફતે. 69 નંબરનો ક્વેશ્ચન.
A patient with increased ICP is receiving mannitol to evaluate the effectiveness of drugs. The nurse should assess the client for which of the following. એટલે પેશન્ટ્સને શું હોય, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી ગયું છે એટલે આપણે મેનિટોલ ચાલુ કર્યું છે, તો આ મેનિટોલની ઇફેક્ટ આવી છે કે નહીં એ જોવા માટે પેશન્ટની અંદર આપણે શું અસેસ કરશું, એ ડિક્રીઝ પલ્સ રેટ, ઇન્ક્રીઝ ટેમ્પરેચર, ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ કે ઇન્ક્રીઝ પ્યુપ્યુલરી રિએક્શન્સ. આની અંદર શું આવશે, આપણો જવાબ આવશે ઇન્ક્રીઝ પ્યુપ્યુલરી રિએક્શન્સ. શું આવશે, ઇન્ક્રીઝ પ્યુપ્યુલરી રિએક્શન્સ આપણે અસેસ કરીશું અને જવાબ આ જોવા મળશે. ક્લિયર? 70 નંબરનો ક્વેશ્ચન, ધ નર્સ ઇઝ ટીચિંગ ધ ક્લાયન્ટ ટેકિંગ સાયક્લોસ્પોરિન આફ્ટર રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન્સ અબાઉટ કી મેડિકેશન ઇન્ફોર્મેશન્સ. કે પેશન્ટને શું કર્યું છે, રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે, હવે એની અંદર આપણે સાયક્લોસ્પોરિન ચાલુ કરી છે, તો એની અંદર પેશન્ટને આપણે આ મેડિકેશન વિશે શું ઇન્ફોર્મેશન આપીશું, બરાબર? અને પેશન્ટ ધ નર્સ ટેલ ધ ક્લાયન્ટ ટુ બી સ્પેશિયલી એલર્ટ. નર્સ એ પેશન્ટને શું કહેશે કે જે કેવી કન્ડિશન્સ જોવા મળે તો એલર્ટ થઈ જાય, તો સાઇન ઓફ ઇન્ફેક્શન, હાઇપોટેન્શન્સ, જે ડિસ્ટર્બન્સ કે હેર લોસ. તો ઇન્ફેક્શન કોઈ પણ પ્રકારનું જોવા મળે તો એલર્ટ થવા માટે કહેવું, કારણ કે સાયક્લોસ્પોરિન એ ઇમ્યુનો સપ્રેશન ડ્રગ્સ છે, બરાબર? ધ સાઇન ઓફ ઇન્ફેક્શન આપણો જવાબ આવશે. 71 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ એઝોટોરિયા? તો એ એક્સક્રીશન ઓફ એબનોર્મલ ક્વોન્ટિટી ઓફ કેલ્શિયમ એન્ડ પોટેશિયમ ઇન યુરિન, એક્સેસ ડિસ્ચાર્જ ફ્રોમ નાઇટ્રોજન મેટર ઇન ફિસિસ એન્ડ યુરિન, કે વધારે પડતું નાઇટ્રોજન વેસ્ટ નીકળવું, એક્સ્ક્રીશન ઓફ એબનોર્મલ ક્વોન્ટિટી ઓફ ફેટ નીકળવું ફિસિસ મારફતે. ફિસિસ મીન્સ સ્ટૂલ. એક્સેસ પ્રોટીન એન્ડ બ્લડ લોસ ઇન યુરિન, ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ, બરાબર? એટલે વધારે પડતું પ્રોટીન નીકળવું, તો આની અંદર આપણો જવાબ આવશે એઝોટોરિયા. કોનો કહીશું કે યુરિન અને ફિસિસ દ્વારા નાઇટ્રોજન વેસ્ટ પ્રોડક્ટનું વધારે પડતું બહાર નીકળવું. ક્લિયર? ચલો 72 નંબરનો ક્વેશ્ચન, ઇસીજી ચેન્જીસ ઇન હાઇપરકેલેમિયા. હાઇપરકેલેમિયાની અંદર ઇસીજીમાં શું ચેન્જીસ આવશે, પીક પી વેવ, એબસન્ટ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કે પ્રોમિનેન્ટ યુ વેવ. પીક પી વેવ, એસટી ડિપ્રેશન, સેલો ટી વેવ્સ કે પ્રોમિનેન્ટ યુ વેવ. નોર્મલ પી વેવ, પ્રોલંગ પીઆર ઇન્ટરવેલ, વાઇડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એન્ડ ટોલ ટી વેવ. અને ડી આવશે નોર્મલ પી વેવ એન્ડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, રાઉન્ડેડ ટી વેવ એન્ડ સેલો યુ વેવ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે હાઇપરકેલેમિયાની કન્ડિશન્સની અંદર પી વેવ નોર્મલ રહેશે, એટલે કે ફ્લેટ રહે, પ્રોલંગ પીઆર ઇન્ટરવલ થાય, વાઇડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એન્ડ ટોલ ટી વેવ. આ યાદ રાખજો, આ તો એક્ઝામમાં પૂછાય જ છે. ક્લિયર? એટલે સી આપણો જવાબ આવશે. શું આવશે, સી. 73 નંબરનો ક્વેશ્ચન, આઇડેન્ટિફાય ધ પોસ્ટ રિનલ કોઝ ઓફ એક્યુટ રિનલ ફેલિયર. કે એક્યુટ રિનલ ફેલિયરનું પોસ્ટ રિનલ કોઝ કયું છે. મેં તમને આ ક્વેશ્ચન બહુ જબરજસ્ત વિડીયોની અંદર સમજાવ્યો છે. એ એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ, બી એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા કે ડી હાર્ટ ફેલિયર. તો આની અંદર જવાબ આવશે સી, કારણ કે પોસ્ટની અંદર શું થાય, ઓબસ્ટ્રક્શન થાય. શું થાય, ઓબસ્ટ્રક્શન જોવા મળે, એટલે પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા. 74, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રિટ્રોપેરિટોનિયલ સ્ટ્રક્ચર. નીચેનામાંથી કોના રિટ્રોપેરિટોનિયલ સ્ટ્રક્ચર જોવા મળે, સ્પિલિન, કિડની, સ્ટમક કે પેન્ક્રિયાસ. આની અંદર આપણો જવાબ આવશે કિડની. 75 નંબરનો ક્વેશ્ચન, ધ કિડની સિક્રેટ ફોર ધ પર્પઝ ઓફ સ્ટિમ્યુલેટિંગ બોન મેરો એક્ટિવિટી. કે કિડની બોન મેરો એક્ટિવિટીને સ્ટિમ્યુલેટ કરવા માટે ને શું સિક્રેટ કરે છે, રેનિન, અલ્ડોસ્ટેરોન, પ્રોસ્ટાગ્લાન્ડિન કે એરિથ્રોપોએટિન. તો બોન મેરોની એક્ટિવિટી સ્ટિમ્યુલેટ કરવા માટે કિડની શું કરશે, તો આની અંદર આપણો જવાબ આવશે એરિથ્રોપોએટિન. શું આવશે, એરિથ્રોપોએટિનને સિક્રેટ કરે છે. 76 નંબરનો ક્વેશ્ચન, ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન નોર્મલી ફોર્મ રેન્જ એપ્રોક્સિમેટલી. કે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે, 1.8 to 2.0, 1.5 to 1.8, 0.75 to 1.0, 1.01 to 1.025. તો આની અંદર આપણો જવાબ આવશે ડી. તો આ રીતે હોય તોય પણ એ જ આવશો, તો કન્ફ્યુઝ ના થતા. 77, ધ મુમેન્ટ ઓફ પાર્ટિકલ્સ ફ્રોમ ધ રિજિયન ઓફ હાયર કોન્સન્ટ્રેશન્સ ટુ રિજિયન લોઅર કોન્સન્ટ્રેશન ઇઝ કોલ્ડ. એટલે કે જે પાર્ટિકલ્સ હોય, દ્રવ્ય શું કરે, હાયર કોન્સન્ટ્રેશનથી લોઅર કોન્સન્ટ્રેશન તરફ જાય, એને શું કહેવાય, ડિફ્યુઝન, ફિલ્ટ્રેશન, ઓસ્મોસિસ કે હાઇડ્રોલાઇસિસ. તો આની અંદર આપણો જવાબ આવશે હાયર ટુ લોઅર જાય, એને આપણે ડિફ્યુઝન કહીએ છીએ. શું કહીએ છીએ, ડિફ્યુઝન. 78 નંબરનો ક્વેશ્ચન, આફ્ટર રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન ધ રિજેક્શન્સ ધેટ અકર વિધિન અ મિનિટ ઇઝ કોલ્ડ. કે રિનલ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય અને મિનિટની અંદર જ રિજેક્શન આવે, એને શું કહેવાય, હાઇપર એક્યુટ રિજેક્શન્સ, ક્રોનિક રિજેક્શન્સ, એક્યુટ રિજેક્શન કે સબ એક્યુટ રિજેક્શન્સ. આપણી એક્ઝામની અંદર પૂછાય છે ક્વેશ્ચન, તો આની અંદર આવશે વિધિન અ મિનિટ આવ્યું તો હાઇપર એક્યુટ રિજેક્શન. શું આવશે, હાઇપર એક્યુટ રિજેક્શન.
79 નંબરનો ક્વેશ્ચન, ધ પ્રેઝન્સ ઓફ સ્ટોન ઇન ધ યુરિનરી ટ્રેક ઇઝ કોલ્ડ. યુરિનરી ટ્રેકની અંદર સ્ટોન જોવા મળે એને શું કહેવાય? કિડની લિથિયાસિસ, સ્ટોન લિથિયાસિસ, યુરોલિથિયાસિસ કે કોલી લિથિયાસિસ. તો જવાબ આવશે યુરોલિથિયાસિસ. શું જવાબ આવશે? યુરોલિથિયાસિસ. 18 નંબરનો ક્વેશ્ચન, યુરિન ફોર્મેશન યુઝ્યુઅલી ધ એન્ડ ઓફ ધ બિગિન ટુઆર્ડ્સ એન્ડ ધ કન્ટિન્યુઅસ થ્રુ આઉટ ધ ફિટલ લાઈફ. યુરિન ફોર્મેશન્સ શરૂઆત અને એન્ડ કેટલા વીકે થાય, મીન્સ કે ફિટલ લાઈફ દરમિયાન યુરિન ફોર્મેશન થવાની શરૂઆત કેટલા વીકથી થઈ જાય છે? 3 to 5 weeks, 2 to 3 weeks, 21 to 22 weeks, 11 to 12 weeks. તો યુરિન ફોર્મેશનની શરૂઆત ઇન્ટ્રાયુટરાઇન લાઈફ દરમિયાન કે માતાના ગર્ભમાં હોય ત્યારે 11 to 12 weeks શરૂઆત થઈ જાય છે. ક્લિયર? 81 નંબરનો ક્વેશ્ચન, અસેસિંગ ધ લેબોરેટરી ફાઇન્ડિંગ વિચ રિઝલ્ટ વુડ ધ નર્સ મોસ્ટ લાઇકલી એક્સપેક્ટ ટુ ફાઇન્ડ અ ક્લાયન્ટ વિથ ક્રોનિક રિનલ ફેલિયર. કે ક્રોનિક રિનલ ફેલિયરનું પેશન્ટ છે કે નીચેનામાંથી તમે કોને કહેશો કે ભાઈ આ ક્રોનિક રિનલનું ફેલિયર છે? લેબોરેટરી વેલ્યુ તમારા જોડે અવેલેબલ છે તો કોને કહેશો? તો કે નીચેનું ક્રોનિક રિનલનું પેશન્ટ છે. એ ડિક્રીઝ સીરમ કેલ્શિયમ બ્લડ પીએસ 7.2, પોટેશિયમ 6.5 એમિક્યુ પર લિટર. બી બ્લડ યુરિયા નાઇટ્રોજન 35 to 40 mg પર ડીએલ, પોટેશિયમ 3.5 એમિક્યુ પર લિટર. ડિક્રીઝ સીરમ કેલ્શિયમ સી બીયુએન 15 એમ જી પર ડીએલ. ઇન્ક્રીઝ સીરમ કેલ્શિયમ ક્રિએટિન 1.0 એમ જી પર ડીએલ. ડી બીયુએન 10 to 30 એમ જી પર ડીએલ. ક્રિએટિન 0.5 to 1.5 એમ જી પર ડીએલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે બી. શું જવાબ આવશે? બી જવાબ આવશે. ક્લિયર? 82 નંબરનો ક્વેશ્ચન, નોર્મલ યુરિક એસિડ લેવલ કેટલું હોય છે? 20 to 30 એમ જી પર ડીએલ, 100 to 125 એમ જી પર ડીએલ, 50 to 100 એમ જી પર ડીએલ, 3.4 to 7 એમ જી પર ડીએલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? યુરિક એસિડનું લેવલ હોય છે 3.4 to 7 એમ જી પર ડીએલ. પેનફુલ યુરિનેશન ઇઝ નોન એસ ઇમેચુરિયા, પોલ્યુરિયા, ડાયસુરિયા કે નોક્ચુરિયા. તો પેનફુલ યુરિનેશનને આપણે કહીએ છીએ ડાયસુરિયા. ક્લિયર? 84 નંબરનો ક્વેશ્ચન, જો મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો. ધ ફિઝિશિયન સેઝ ઓર્ડર 24 hours યુરિન સ્પેસિમેન. આફ્ટર એક્સપ્લેનિંગ ધ પ્રોસિજર ટુ ધ પેશન્ટ, ધ નર્સ કલેક્ટ ધ ફર્સ્ટ સ્પેસિમેન ધ સ્પેસિમેન ધેન. એટલે ફિઝિશિયને 24 કલાકનું યુરિન લેવા માટેનું કીધું છે, બરાબર? અને એ પેશન્ટને આપણે કઈ રીતે એક્સપ્લેન કરશું કે ભાઈ કઈ રીતે આ સ્પેસિમેન કલેક્ટ કરવાનું છે? ડિસ્કાર્ડ ધેન ધ કલેક્ટ બિગન, સેવ એઝ પાર્ટ ઓફ ધ 24 hour કલેક્શન્સ, ટેસ્ટેડ ધેન ડિસ્કાર્ડ, પ્લેસ ઇન સેપરેટ કન્ટેનર, લેટર એડિટ ધ કલેક્શન્સ. તો એને આપણે પેશન્ટને શું કહીશું કે પહેલો યુરિન ડિસ્કાર્ડ કરવાનો છે અને પછી કલેક્ટ કરવાનું છે. શું કરવાનું? 24 hour યુરિનની અંદર પહેલો ડિસ્કાર્ડ કરવાનો, પછી વચ્ચેનો લેવાનો છે. 85 એન્યુરિસિસ ઇઝ યુરિનેશન ઇન સ્લીપ, એક્સેસિવ યુરિનેશન, એક્યુટ ગ્લોમેરલ નેફ્રાઇટિસ કે નેફ્રોટિક સિન્ડ્રોમ્સ. તો આપણો જવાબ આવશે યુરિનેશન ઇન સ્લીપ. નાઇટમાં યુરિનેશન કરી જાય એને શું કહેવાય? એન્યુરિસિસ. 86 ધ ફંક્શનલ યુનિટ ઓફ કિડની, ગ્લોમેરુલસ, નેફ્રોન, બાઉમન કેપ્સ્યુલ કે કેલિક્સ. તો શું આવશે ફંક્શનલ યુનિટ કિડનીનો? નેફ્રોન. શું આવશે? નેફ્રોન. 87 વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ડાયગ્નોસિસ ફોર અ પેશન્ટ એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ. તો એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝની અંદર પેશન્ટનો નર્સિંગ ડાયગ્નોસિસ મહત્વનો કયો છે? રિસ્ક ઓફ ઇન્જરી, ફ્લુડ વોલ્યુમ એક્સેસ, અલ્ટર ન્યુટ્રિશન્સ, લેસ દેન બોડી રિક્વાયરમેન્ટ, ડી એક્ટિવિટી ઇન્ટોલરન્સ. તો એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝની અંદર આવશે ફ્લુડ વોલ્યુમ એક્સેસ કે ફ્લુડનો વધારે પડતો ભરાવો થઈ જવો. 88 ધ સ્ટ્રક્ચર દેટ કનેક્ટ અ કિડની ટુ ધ યુરિનરી બ્લીડર. કે કિડની અને યુરિનરી બ્લીડરને કયું સ્ટ્રક્ચર કનેક્ટ કરે છે? યુરેટર, યુરેથ્રા, રિનલ પેલ્વિસ કે કલેક્ટિંગ ડક્ટ. તો અંદર જવાબ આવશે યુરેટર. શું કરે? યુરેટર કરે ને, આ રીતે આમ જતું હોય. 89 ઓલ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ધ ટ્રુ રિલેટેડ ટુ ધ યુરેથ્રા ઓફ ધ મેલ એક્સેપ્ટ. કે મેલની અંદર જે યુરેથ્રા આવેલી હોય એના સાથે કયા સ્ટેટમેન્ટ સાચા છે? એકનો છોડીને 3 સાચા છે અને 1 ખોટો છે, એક્સેપ્ટ આવેલું છે. ઇટ સર્વ બોધ યુરિનરી ઇન રિપ્રોડક્ટિવ સિસ્ટમ. યુરેથ્રા રિપ્રોડક્ટિવ અને યુરિનરી બંનેમાં કામ કરશે. ઇટ કન્ટેન સિંગલ યુરેથ્રલ સ્પિન્ટર નિયર ધ નેક ઓફ ધ યુરિનરી બ્લીડર. કે સિંગલ સ્પિન્ટર મસલ્સ આવેલું છે. ઇટ રિસીવ સિક્રેશન ફ્રોમ ધ બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ. કે ત્યાં બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડનું સિક્રેશન જોવા મળે છે. ઇટ કન્સિસ્ટ ઓફ 3 ડિસ્ટિંક્ટ રિજિયન. તો આની અંદર શું જોવા મળે છે? સિંગલ યુરેથ્રલ સ્પિન્ટર આવતું નથી, એટલે ખોટો છે આ. બીજા 3 સાચા છે. ક્લિયર? એક્સટર્નલ સ્પિન્ટર અને ઇન્ટરનલ સ્પિન્ટર બંને હોય છે. 90 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રોપર સિક્વન્સ ઓફ સ્ટ્રક્ચર ઇન ધ નેફ્રોન. કે નેફ્રોનનું પ્રોપર સ્ટ્રક્ચર કયું છે? સિક્વન્સ. એ ગ્લોમેરુલસ, પ્રોક્સિમલ કન્યુટલ ટ્યુબ્યુલ્સ, ડિસ્ટલ કન્યુટલ ટ્યુબ્યુલ્સ કે નેફ્રોન. ગ્લોમેરુલસ, નેફ્રોન, લૂપ, પ્રોક્સિમલ કન્યુટલ ટ્યુબ્યુલ્સ કે ડિસ્ટલ કન્યુટલ ટ્યુબ્યુલ્સ. સી ગ્લોમેરુલસ, પ્રોક્સિમલ કન્યુટલ ટ્યુબ્યુલ્સ, નેફ્રોન, લૂપ ઓફ ઇન્લે કે ડિસ્ટલ કન્યુટલ ટ્યુબ્યુલ્સ.
પ્રોક્સિમલ કોન્ડ્રિટલ ટ્યુબ્યુલ્સ, ગ્રોમેરુલસ, નેફ્રોન, લૂપ, ડિસ્ટલ કોન્ડ્રિટલ ટ્યુબ્યુલ્સ. તો નિંદ્ર આપણો શું જવાબ આવશે? નેફ્રોનનું આવશે સી. શું આવશે? સી. સિક્વન્સ યાદ રાખજો આ રહી: ગ્લોમેરુલસ, પ્રોક્સિમલ કોન્ડ્રિટલ ટ્યુબ્યુલ્સ, નેફ્રોન, લૂપ, ડિસ્ટલ કોન્ડ્રિટલ ટ્યુબ્યુલ્સ. ક્લિયર? 91 નંબરનો ક્વેશ્ચન: ફાઇબરસ કનેક્ટિવ ટિશ્યુ ધેટ સરાઉન્ડિંગ ઇચ કિડની, કે કિડનીની આજુબાજુ જે ફાઇબરસ કનેક્ટિવ ટિશ્યુ આવેલા હોય છે ને શું કહે? કોર્ટેક્સ, હાઇલમ, મેડ્યુલા, રિનલ કેપ્સ્યુલ. તો એને આપણે કહીશું રિનલ કેપ્સ્યુલ. શું કહીશું? રિનલ કેપ્સ્યુલ. 92 ધ એપેક્સ ઓફ ધ રિનલ પિરામિડ ઇઝ કોલ્ડ, કે રિનલ પિરામિડના એપેક્સને આપણે શું કહીશું? મેજર કેલિક્સ, માઇનર કેલિક્સ, રિનલ પેપિલા, રિનલ પેલ્વિસ. તો એને આપણે કહીશું રિનલ પેપિલા. શું કહીશું? રિનલ પેપિલા. રિનલ પિરામિડના એપેક્સને આપણે શું કહીશું? રિનલ પેપિલા. 93 ધ ટોપ ઓફ કેપિલરીઝ ઇન ધ રિનલ કેપ્સ્યુલ ઇઝ કોલ્ડ, પોડોસાઇડ્સ, ગ્લોમેરુલસ, કેલિક્સ, કે રિનલ પિરામિડ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ગ્લોમેરુલસ કહીએ. શું કહીએ? રિનલ કેપ્સ્યુલ્સના જે ટપ હોય કેપિલરીને આપણે શું કહીએ છીએ? ગ્લોમેરુલસ, જાળવું એમ ટૂંકમાં. ચલો 94 ધ ટ્રાયએન્ગ્યુલર એરિયા ઓફ ધ બ્લેડર બિટવીન ધ ટુ યુરેટર્સ એન્ડ યુરિનરી પોસ્ટિયરલી એન્ડ યુરેટરલ એન્ટ્રિયરલીઝ, એટલે કે જે ટ્રાયએન્ગ્યુલર બ્લેડરનો જે ટ્રાયએન્ગ્યુલર એરિયા બને છે ને, કે બે યુરેટર અંદર દાખલ થાય છે અને યુરેથ્રામાંથી નીકળે છે, એને આપણે શું કહીશું? એક્સટર્નલ યુરિનરી સ્પિંક્ટર, ઇન્ટરનલ યુરિનરી સ્પિંક્ટર, સી સ્મૂથ મસલ, કે ટ્રાયગોન. તો એને શું કહીશું આપણે? ટ્રાયગોન. શું કહેવાય? આ રીતે બને, અહીંથી બે યુરેટર્સ આવે અને અહીંથી યુરેથ્રા, અને આપણે શું કહીશું? ટ્રાયગોન. 95 પોઝિશન્સ ડ્યુરિંગ યુરિનરી કેથરાઇઝેશન્સ, પ્રોન, લિથોટોમી, રિકમ્બન્ટ, કે ની ચેસ્ટ. તો એની અંદર આપણે શું જવાબ આવશે? રિકમ્બન્ટ પોઝિશન. કઈ પોઝિશન આપશું? રિકમ્બન્ટ પોઝિશન્સ. 96 રેનિન એન્ઝાઇમ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય, રિપોઝ સેલ્સ, મેક્યુલા ડેન્સા, કે લ્યુસિસ સેલ, કે ગ્રેન્યુલર અથવા જેક્સ્ટ્રા ગ્લોમેરુલર સેલ્સ. તો રેનિન શાના દ્વારા સિક્રેટ થાય છે? તો જેક્સ્ટ્રા ગ્લોમેરુલર સેલ્સ. આ બી આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? 97 વિચ ઓફ ધ ફોલોઈંગ સબસ્ટન્સ નોન એઝ અ નોન થ્રીશોલ્ડ સબસ્ટન્સ, નીચેનામાંથી કયો સબસ્ટન્સ નોન થ્રીશોલ્ડ છે? ગ્લુકોઝ, યુરિયા, ક્રિએટિનાઇન, કે યુરિક એસિડ. તો ક્રિએટિનાઇન. શું આવશે? ક્રિએટિનાઇન. 98 નંબરનો ક્વેશ્ચન: મેઇન પ્રોડક્ટ ઓફ પ્રોટીન મેટાબોલિઝમ, મેટાબોલિઝમનો મેઇન પ્રોડક્ટ કયો છે પ્રોટીન મેટાબોલિઝમનો? આયોડિન, યુરિયા, યુરિન, કે ગ્લાયકોજન્સ. પર અંદર આપણો જવાબ આવશે યુરિયા. શું આવશે? યુરિયા. 99 નંબરનો ક્વેશ્ચન જુઓ: ડેવલપમેન્ટ ઓફ ધ કિડની ટેક પ્લેસ ઇન ધ, કે કિડનીનું ડેવલપમેન્ટ કઈ જગ્યાએ થાય છે? સર્વાઇકલ રિજિયન, થોરાસિક રિજિયન, લંબા રિજિયન, કે સેક્રલ રિજિયન, ઇવેલ્યુએટિંગ ધ ક્લાયન્ટ. તો સેક્રલ રિજિયનની અંદર ડેવલપમેન્ટ જોવા મળે. એનું કોની અંદર? કિડનીનું ડેવલપમેન્ટ સેક્રલ રિજિયન્સની અંદર જોવા મળે છે. 100 ક્વેશ્ચન: ધ નર્સ ઇઝ રિસ્પોન્સ ટુ હિમોડાયાલિસિસ, વિચ લેબ વેલ્યુ વુડ નોટ રિફ્લેક્ટ ચેન્જ ફ્રોમ હિમોડાયાલિસિસ, કે હિમોડાયાલિસિસ ચાલતું હોય તો હિમોડાયાલિસિસ દરમિયાન કઈ વેલ્યુ પેશન્ટની અંદર ચેન્જ જોવા મળતો નથી? સીરમ ક્રિએટિન લેવલ, ડિઝોલ્વ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ, સીરમ પોટેશિયમ લેવલ, કે હિમોગ્લોબિન લેવલ. તો એની અંદર આપણો જવાબ આવશે હિમોગ્લોબિન લેવલની અંદર કોઈ ચેન્જીસ જોવા મળતું નથી ડ્યુરિંગ હિમોડાયાલિસિસ દરમિયાન. 101 ક્વેશ્ચન જુઓ: વાઇલ અસેસિંગ અ ક્લાયન્ટ ડ્યુરિંગ પેરિટોનિયલ ડાયાલિસિસ, ધ ડ્રેનેજ ઓફ ધ ડાયાલિસિસ ફ્રોમ ધ પેરિટોનિયલ કેવિટી એઝ સીઝ બિફોર ધ રિક્વાયર્ડ વોલ્યુમ એઝ રિટર્ન, ધ પ્રાયોરિટી એક્શન શુડ બી ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ્સ ટુ, કે પેરિટોનિયલ ડાયાલિસિસ ચાલતું હોય તો પેરિટોનિયલ ડાયાલિસિસ દરમિયાન પેશન્ટનું જે વોલ્યુમ્સ સીઝ ના થઈ જાય એના માટે આપણે શું કરીશું? આગળ ક્વેશ્ચન આવી ગયો બરાબર, આપણો જવાબ હશે ટર્ન સાઇડ ટુ સાઇડ. 102 વોટ ઇઝ ધ કોઝ એનિમિયા ઇન ક્રોનિક રિનલ ફેલિયર, તો ક્રોનિક રિનલ ફેલિયરની અંદર એનિમિયા થવાનું કારણ શું? ડિક્રીઝ એરિથ્રોપોએટિન, હિમોલાયસિસ, પ્રોડક્શન ઓફ ઇમેચ્યોર આરબીસી, કે ઇનએપ્રોપ્રિએટ રિનલ ફંક્શનિંગ. તો આની અંદર આપણો જવાબ આવશે ડિક્રીઝ એરિથ્રોપોએટિન. 103 પાર્ટ ઓફ ધ કિડની ફ્રોમ વિચ રિનલ બ્લડ વેસલ્સ એન્ડ યુરેટર એન્ટર ઇન્સ નોન એઝ, કે કિડનીનો કયો ભાગ યુરેટરની અંદર દાખલ થાય છે એને શું કહેવાય? કેપ્સ્યુલ, કોર્ટેક્સ, મેડ્યુલા, કે હાઇલમ. આપણે આને શું કહીશું? હાઇલમ. શું કહીશું? હાઇલમ. 104 આલ્ડોસ્ટેરોન ઇઝ, શું કરે આલ્ડોસ્ટેરોન? શું કામ કરે? ઇન્ક્રીઝ સોડિયમ રીઅબસોર્પ્શન્સ, ડિક્રીઝ સોડિયમ રીઅબસોર્પ્શન્સ, ઇન્ક્રીઝ પોટેશિયમ રીઅબસોર્પ્શન, ઇન્ક્રીઝ કેલ્શિયમ રીઅબસોર્પ્શન. તો આની અંદર આપણો જવાબ આવશે ઇન્ક્રીઝ સોડિયમ રીઅબસોર્પ્શન. 105 એન ઇન્ક્રીઝ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ પ્લાઝમા પોટેશિયમ કોઝ ઇન ઇન્ક્રીઝ, એ રિલીઝ ઓફ રેનિન, બી સિક્રેશન ઓફ આલ્ડોસ્ટેરોન, સી સિક્રેશન ઓફ એડીએચ, ડી રિલીઝ ઓફ નેટ્રોયુરેટિક હોર્મોન ડેફિશિયન્સી. કે આની અંદર શું કહેવા માગે છે? કે પ્લાઝમા પોટેશિયમ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થવાનું કારણ શું છે? તો પ્લાઝમા પોટેશિયમ વધવાનું કારણ છે આલ્ડોસ્ટેરોનનું સિક્રેશન. શું? આલ્ડોસ્ટેરોનના સિક્રેશનના કારણે વધી જાય છે.
106 ઇન એડલ્ટ ઓફ વિટામિન ડી બીકોઝ એડલ્ટની અંદર વિટામિન ડીના કારણે ડેફિશિયન્સીના કારણે શું થાય છે? નાઇટ બ્લાઇન્ડનેસ, રિકેટ, ઓસ્ટિયોમલેશિયા કે સ્કર્વી. એડલ્ટની અંદર થશે ઓસ્ટિયોમલેશિયા. શું થશે? ઓસ્ટિયોમલેશિયા. 107 ધ મ્યુક્ચ્યુલેશન રિફ્લેક્સ સેન્ટર ઇઝ લોકેટેડ ઇન ધ કે મ્યુક્ચ્યુલેશન રિફ્લેક્સ સેન્ટર ક્યાં આવેલું છે? કિડની, સેરેબ્રમ, સેક્રલ સેગમેન્ટ ઓફ ધ સ્પાઇનલ કોડ કે યુરિનરી બ્લેડર? તો સેક્રલ સેગમેન્ટ ઓફ ધ સ્પાઇનલ કોડની અંદર મ્યુક્ચ્યુલેશન સેન્ટર આવેલું છે. 108 એન ઓર્ગન્સ સ્ટ્રક્ચર ધેટ ઇઝ નોટ અ કમ્પોનન્ટ ઓફ ધ યુરિનરી સિસ્ટમ. કે નીચેનામાંથી કયું કમ્પોનન્ટ યુરિનરી સિસ્ટમની અંદર આવેલું નથી? યુરેથ્રા, યુરિનરી બ્લેડર, યુરેટર કે યુરિનરી ગ્લેન્ડ? તો શું નહીં આવેલું? એડ્રીનલિન ગ્લેન્ડ આવેલી નથી. 109 ધ કિડની આર કિડની શું કામ કરે? હેલ્પ રેગ્યુલેટ બ્લડ વોલ્યુમ, હેલ્પ કંટ્રોલ બ્લડ પ્રેશર્સ, હેલ્પ કંટ્રોલ પીએચ, ઓલ ઓફ ધ અબોવ. તો ઉપરના બધા સાચા છે એટલે ડી જવાબ આવશે આપણો. હવે આપણે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન. એ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો કોઈ ક્વેશ્ચનમાં તમને ક્વેરી લાગે તો મને કોમેન્ટ કરજો. ક્લિયર? ધ યુરિનરી સિસ્ટમ ઇઝ ધ પ્રિન્સિપલ સિસ્ટમ રિસ્પોન્સિબલ ફોર. તો કે યુરિનરી સિસ્ટમ શું કામ કરે છે? તો રિમૂવલ હાઇડ્રોજન આયન, બી વોટર અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, સી એક્સક્રીશન ઓફ ટોક્સિસ નાઇટ્રોજિનસ કમ્પાઉન્ડ કે ડી ઓલ ઓફ ધ અબવ. બરાબર. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો મત કે જેથી મને સપોર્ટ મળી રહે. આની અંદર જવાબ આવશે ડી, બધું જ કામ કરે છે. જો કોઈ ક્વેશ્ચનમાં તમને કન્ફ્યુઝન્સ હોય લાગે તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. આ તો આપણા આજ સુધીના આઈકેડીસી આઈકેડીઆરસી માટેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મારી વિડીયો જોવા માટે થેન્ક યુ.